હેલો ફ્રેન્ડ્સ, યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે અગાઉ શ્રેણિકના બેઝિક કન્સેપ્ટ જોઈ ગયા છીએ, તો એ માટે હવે ફરી પાછું 3.1 શરૂ કરીએ. તો બેઝિક કન્સેપ્ટ આધારિત જ છે. 3.1ની શરૂઆતના દાખલા બહુ સરળ છે, એ માટે આપણે આ માધ્યમથી 3.1 ઘરે બેઠા પણ ગણી શકીએ એમ છીએ. તો પહેલા દાખલાથી શરૂઆત કરીએ. રકમ જોઈને જ આપણે ખ્યાલ આવી જાય મિત્રો કે શ્રેણિક કેવા પ્રકારનો છે, તો કે 3 હાર 4 સ્તંભ એટલે કે 3x4 પ્રકારનો શ્રેણિક છે જે જવાબમાં આપેલ છે. ઘટકોની સંખ્યા વિચારીએ તો ઘટકો 3x4 મિનિંગ કે 12. પછી ત્રીજો પ્રશ્ન છે, આ પ્રકારના સ્થાન દર્શાવતા ઘટકો જણાવો. તો A13નો મિનિંગ અર્થઘટન યાદ કરાવો મિત્રો, પહેલી હાર ત્રીજો સ્તંભ. તો રકમમાં જોઈને વિચારો જીને, પહેલી હાર ત્રીજો સ્તંભ મિનિંગ કે 1919. આવી જ રીતે A21, A33 અને A24, A23 લખી શકીએ. બીજો ક્વેશ્ચન મિત્રો, શ્રેણિકમાં 24 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ છે? મિનિંગ 24 ઘટકો બનાવવા માટે ઘડિયામાં 24 ક્યાં ક્યાં આવે? તો 24 એકા 24, એનાથી ઉલટું. એવી જ રીતે 2 12 12 2 અને આ પ્રમાણે 8 3 24, 6 4 24. તો કુલ આવું 8 વખત બની શકે. એને મિનિંગ કે 24 ઘટકો હોય તો એની શક્ય કક્ષાઓ આ મુજબ હોઈ શકે. એમાં બીજો મિત્ર પ્રશ્ન પૂછેલો છે કે 13 ઘટકો હોય તો 13 ઘડિયામાં 2 શક્યતા જ છે, 13 એકા 13 અથવા 1 ગુણાકાર 13. આનું અર્થઘટન આવી રીતે 2 શક્યતાઓ શ્રેણિકની છે. 3.1નો ત્રીજો ક્વેશ્ચન, જાતે થઈ શકે 18 ઘટકો હોય તો આ મુજબ શક્યતાઓ, અને 5 ઘટકો હોય તો શ્રેણિકની કક્ષા આ મુજબની હોઈ શકે. દાખલા નંબર 4 શરૂ કરીએ મિત્રો. 2x2નો શ્રેણિક AIJ પ્રકારનો બનાવવાનો છે. આપેલ શરતોને આધીન મિનિંગ કે એમાં 3 પેટા વિભાગ આપેલા છે. તો પહેલો પેટા વિભાગ વિચારીએ, AIJ પ્રકારના ઘટક કેવી રીતે બનેલા હશે? તો કે આ સૂત્ર દ્વારા, AIJ બરાબર I+J હોલ સ્ક્વેર અને ડિવાઈડ બાય 2. તો આ સૂત્રના ઉપયોગથી આપણે 2x2નો શ્રેણિક બનાવવો હોય મિત્રો, તો સૌથી પહેલું કામ શું કરશું આપણે, જ્યારે પણ આવા પ્રકારના વ્યાપક સ્વરૂપે શ્રેણિક પૂછાય, સૂત્ર સ્વરૂપે બનાવો શ્રેણિકના ઘટકો એવું પૂછાય, ત્યારે તમને જે શ્રેણિક પૂછેલો હોય, અહીં 2x2નો શ્રેણિક પૂછેલો હોવાથી સૌ પ્રથમ પહેલું કામ 2x2નો શ્રેણિક વ્યાપક સ્વરૂપે મૂકી દેવો. A11, A12, A21, A22. હવે પછી હાર અને સ્તંભના ક્રમ મૂકતા જવાના. ઉદાહરણ તરીકે I અને J બરાબર 1 હોવાથી A11નો ઘટક આ રીતે બનશે. એવી જ રીતે I અને J ક્રમ મૂકતા A12, 21, 22 આ ચારે ચાર ઘટકોનું જે સાદરૂપ મળે એ આ શ્રેણિકમાં મૂકવાથી પહેલો શ્રેણિક તૈયાર, મિનિંગ કે 4થાનો પહેલો દાખલો તૈયાર. બીજો પેટા વિભાગ વિચારીએ તો મિત્રો, બીજા પેટા વિભાગની રકમ કેવી છે? AIJ બરાબર I/J. તો બહુ સરળ છે. સૌ પ્રથમ 2x2નો શ્રેણિક જે બનાવેલો છે વ્યાપક સ્વરૂપે, એમાંથી જ આપણે ઘટકો વિચારવાના છે. 4 ઘટકો જોઈએ તો A11નો મિનિંગ 1/1 એટલે 1 થશે, A12નો મિનિંગ 1/2 થશે, A21નો મિનિંગ 2 થશે, અને A22નો મિનિંગ 2x2 એટલે કે 1 થશે. તો આ ગોઠવણી વિચારો જીને મિત્રો, બીજા ક્વેશ્ચનમાં શ્રેણિક આ રીતે તૈયાર થશે. બસ આ બંને દાખલા આધારિત જ ત્રીજો દાખલો છે. સૂત્રનું સ્વરૂપ અલગ છે. AIJ બરાબર I+2J હોલ સ્ક્વેર ડિવાઈડ બાય 2. તો સૌથી પહેલું કામ આવીને જે હાર અને સ્તંભના ક્રમ મૂકી દેવાના. કેવા ઘટકો? તો કે A11, A12, A21, 22 જે જોઈ શકાય છે સ્ક્રીનમાં. તો આ ચારે ચાર ઘટકો મૂકી દેવાના, જેથી કરીને શ્રેણિક જરૂરી શ્રેણિક આપણે તૈયાર થઈ જશે. તો આ શ્રેણિકના 3 એ 3 દાખલા બહુ સરળ છે. ઘણી વખત આવું MCQ બેઝમાં આવા સૂત્ર દ્વારા શ્રેણિક વિચારવાનું પણ કહેવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન 5, એમાં પણ પેટા વિભાગ છે. પહેલો લઈએ આપણે. સૌ પ્રથમ 3x4 શ્રેણિક અને એમના સભ્યો આ સૂત્ર દ્વારા વ્યાખ્યાયિત છે, તો શ્રેણિકની રચના કરો. આ પ્રકારના પ્રશ્નમાં સૌ પ્રથમ સૂત્ર લખી મિત્રો આ મુજબ રકમમાંથી, ત્યારબાદ સૌથી પહેલું કામ આપણે અહીંયા જે શ્રેણિક દર્શાવેલો છે લાસ્ટમાં, શ્રેણિક એ વ્યાપક સ્વરૂપે 3x4નો બનાવવો હોય તો એનો મિનિંગ 3 હાર બનાવવાની છે, 4 સ્તંભ બનાવવાના છે. તો એ ગોઠવણી વ્યાપક સ્વરૂપે પહેલાં કરી દેવી. A11, A12, A13, A14 એવી જ રીતે બીજી હાર, એવી જ રીતે ત્રીજી હાર પૂરી કરતા A34 સુધીના સભ્યો લખવા. હવે એનાથી ફાયદો શું થાય મિત્રો, કે આપણે કેટલા ઘટકો બનાવવાના છે? તો કે 12 એ પણ ખ્યાલ આવી જાય, કયા કયા સ્થાન આધારિત ઘટકો બનાવવાના છે એ પણ ખ્યાલ આવી જાય, અને પછી
આઈ અને જે ની કિંમતો મિનિંગ હાર અને સ્તંભની કિંમતો મૂકવાની આ સૂત્રમાં ઉપર પાછા આવીએ તો હાર અને સ્તંભની કિંમતો ગોઠવતા જાય. અહીંયા આઈ તરીકે વન, જે તરીકે વન, એ વન વન, એવી રીતે એ વન ટુ. જો સૂત્રમાં કિંમતો મૂકતા જાય તો આપણને સાદરૂપ મળતા બારે બાર ઘટકો આ મુજબ મળશે. આ બારે બાર ઘટકો આ ઉપરોક્ત શ્રેણીકમાં મૂકતા આપણને જરૂરી જવાબ મળશે. ત્યારબાદ પાંચમાનો બીજો દાખલો, અગાઉ જેવો જ 3/4નો શ્રેણીક બનાવવાનું છે. સૂત્ર બદલાયેલું છે મિત્રો, એ આઈ જે બરાબર 2i-j દ્વારા. તો આમાં પણ 3/4નો શ્રેણીક બનાવવા માટે સૌ પ્રથમ પહેલું કામ વ્યાપક સ્વરૂપે, લાસ્ટમાં જે આપેલું છે શ્રેણીક, વ્યાપક સ્વરૂપે એવો બનાવી દેવાનો. ત્રણ હાર ચાર સ્તંભ એટલે કે આ પ્રકારનો શ્રેણીક બની જાય, પછી દરેક ઘટકની કિંમત મેળવી લેવાની. જેમ કે એ વન વન, ઉદાહરણ તરીકે એ વન વન મેળવવા હોય તો આપણે ખ્યાલ છે આઈ તરીકે વન, જે તરીકે વન, કિંમતો મૂકતા એ વન વન, એ વન વનમાં 2-1 એટલે કે 1 થશે. બસ આ જ રીતે બાકીના બધા ઘટકો મેળવતા, બારે બાર ઘટકો આ શ્રેણીકની અંદર મૂકતા આપણને જરૂરી જવાબ મળશે.